બેલી ડાન્સ બધા જ લોકોને ગમે છે અને બધા જ લોકોને ઈચ્છા એવી હોય છે કે બેલી ડાન્સરની જેમ મારું પેટ પણ આટલું જબરજસ્ત મસ્ત દેખાતું હોવું જોઈએ, જેમાં એક પણ પ્રકારની બેલી ફેટ ન હોય અને જબરજસ્ત શેપ આવી જાય પેટનો. તો આવું પેટ બધાને જ ગમે છે, પણ એવું કરવા માટે કોશિશ પણ કરીએ છીએ પણ ફાંદ ઘટતી નથી. તો ફટાફટ ફાંદ ઘટાડવી છે. તો આજે આપણે એ શીખીશું કે ફાંદ કેવી રીતના ફટાફટ ઘટે અને જેના કારણે ફાંદ વધી રહી છે તો એવી કેવી આપણે ભૂલ કરીએ છીએ કે જેના કારણે આપણી ફાંદ ઘટતી જ નથી અને થોડુંક કંઈક ભૂલ થાય તો તરત પાછી ફાંદ હોય છે એના કરતાં મોટી થઈ જાય છે. તો આજે આપણે જાણીશું કે ફાંદ કેવી રીતે ઘટે. પેટની આસપાસ જમા થયેલી ચરબી, યકૃત અને પેટના અન્ય ભાગોની આસપાસ જમા થયેલું એવું ફેટ છે જેને આપણે બેલી ફેટ કહીએ છીએ, વિસ્લર ફેટ કહીએ છીએ, એવી બથ્થડ વસા જેને આપણે બેલી ફેટ કહીએ છીએ, બથ્થડ ચરબી કહીએ છીએ. બનવાનું કારણ શું? તો કે વધારે પડતું તેલયુક્ત ખોરાક ખાવાની હેબિટ હોય, તળેલું ખાવાની હેબિટ હોય, અને જે લોકો વધારે પડતું ગળ્યું ખાય છે, જે ઘણા બધા લોકો કહેતા હોય છે કે જ્યાં સુધી હું ગળ્યું ન ખાઉં ત્યાં સુધી મારું પેટ જ ન ભરાય, મને ગળ્યું ખાવા જોઈએ જ, તો જે લોકોને વધારે પડતું ગળ્યું ખાવાની ટેવ છે એવા લોકોની ફાંદ જલ્દીથી ઉતરતી નથી. જે લોકો સોફ્ટ ડ્રિંકનો વધારે ઉપયોગ કરતા હોય છે, ઘણા બધા લોકોને હાલતા ચાલતા સોફ્ટ ડ્રિંક પીવાની હેબિટ હોય છે, જમવાની સાથે સોફ્ટ ડ્રિંક પીવાની હેબિટ હોય છે, તો એવા એની અંદર પણ વધારે પડતું સુગર ઇન્ક્લુડ કરવામાં આવેલું હોય છે, આપણે બધા જ જાણીએ છીએ. તો એના કારણે પણ આપણું બેલી ફેટ છે તે હલવાનું નામ નથી લેતું. ખાસ કરીને જે આપણે રિફાઇન્ડયુક્ત ખોરાક ખાઈએ છીએ એનાથી પણ આપણું બેલી ફેટ વધે છે અને આ પેટની જે ચરબી જેને આપણે વિસ્લર ફેટ કહીએ તે વધે છે. અને સાથે સાથે ઘણા બધા લોકોને એવું વ્યસન હોય છે, જેમ કે દારૂનું વ્યસન છે અથવા તો આલ્કોહોલિક કોઈ પણ પદાર્થનું વ્યસન કરતા હોય, તો એવા લોકોને પણ પેટની ચરબી જલ્દીથી ઘટતી નથી. અને સાથે સાથે જે લોકોને બેઠાડું જીવન છે, શ્રમ વગરનું જીવન છે, જે લોકો મતલબમાં ઘરે પણ બેસેલા હોય છે, બહાર નીકળે તો ફોર વ્હીલ હોય છે અને ઓફિસ જાય તો ચેર હોય છે, પોતાનો એક્સ્ટ્રા એફોર્ટ કંઈ પણ લગાવતા નથી, પોતાની એનર્જી કંઈ બાળતા નથી અને માત્ર બેઠાડું વર્ક હોય છે, એવા તમામ લોકોનું પેટની ચરબી ઘટવી ઘણી બધી મુશ્કેલ હોય છે. અને ઘણી બધી વખત જે લોકો તણાવયુક્ત જીવન જીવતા હોય, સ્ટ્રેસ વધારે લેતા હોય, એવા તમામ લોકોને પેટની ચરબી વધારે હોય છે. દરેક વ્યક્તિના બોડીનું સ્ટ્રક્ચર અલગ હોય છે. ખાસ કરીને પુરુષોને ફાંદના ભાગમાં ચરબી વધારે વધે છે અને બહેનોને નિતંબ અને હિપ્સના ભાગમાં ચરબી વધારે વધે છે. તો આ એક બોડીનું સ્ટ્રક્ચર છે અને એના માટે દરેક વ્યક્તિએ વજન વધે ત્યારે જ ચિંતા કરી લેવી જોઈએ. અતિશય વજન વધ્યા પછી જ્યારે ડૉક્ટર આપણને ચેલેન્જ આપે છે ત્યારે આપણે વજન ઘટાડવાનો પ્રયત્ન કરીએ છીએ, અથવા તો કોઈ ચેલેન્જીસ આવી જાય છે બોડીમાં, અથવા તો આપણું વજન જ્યારે આપણને નડવા માંડે છે ત્યારે આપણે વિચાર કરીએ છીએ કે હવે મારો વજન ઘટાડવો જરૂરી છે. પણ એના કરતાં પહેલાં જ આપણે ધ્યાન રાખીએ, જ્યારે થોડુંક વજન વધ્યું છે ત્યારે જ આપણે આપણા વજનને મેન્ટેન કરી લેવું જોઈએ. ઘણા બધા બહેનો અને ભાઈઓ સવાલ કરતા હોય છે કે વધારવું તો નથી પણ કેમ વધી જાય છે, ખબર જ નથી પડતી. તો આજે આપણે જાણીએ કે કેમ વધી જાય છે. તો જે લોકોને પોતાના ખોરાકની અંદર, રોજિંદા જીવન વપરાશમાં ખોરાકની અંદર તેલનું પ્રમાણ વધારે વાપરવાની ટેવ છે એવા તમામ લોકોને વજન વધે છે. જે લોકો વધારે પડતું મસાલેદાર ખાય છે એમને પણ વજન વધે છે. જે લોકો પોતાના ડેઈલી રૂટીનની અંદર સ્વીટનેસ વધારે વાપરે છે, મીઠાઈઓ ખાય છે, એમનું વજન વધે છે. અને જે લોકો ફાસ્ટ ફૂડ વધારે ખાતા હોય અને પોતાના પાચન તંત્ર કરતાં વધારે પડતી કેલેરી જમવામાં ઉપયોગ લેતા હોય તો એવા લોકોનું પણ વજન વધે છે. અને અમુક સમયે 45-40 વર્ષની ઉંમર પછી ઘણા બધા લોકોને થાઇરોઇડ આવવાના કારણે પણ વજન વધતું હોય છે, ઉંમરના આધારે પણ વજન વધતું હોય છે. અને જે લોકોનું પાચન તંત્ર સારું નથી, જે લોકોનો મેટાબોલિઝમ સારો નથી એવા તમામ લોકોનું પણ વજન વધે છે. કે ઘણા બધા લોકો ઘણું બધું ખાતા હોય છે છતાં પણ એમનું જરીક પણ વજન વધતું નથી. ઘણા વર્ષો પહેલા આપણે એમને જેવા જોયા હોય એવા ને એવા વર્ષો પછી પણ એ દેખાય છે. એનું કારણ છે કે એમને એક તો જમવાની હેબિટ સારી છે, ચાવી ચાવીને જમે છે, અને સાથે સાથે એમનું મેટાબોલિઝમ સારું છે જેના કારણે એમનું વજન ક્યારેય પણ વધતું નથી. તો આવી સારી હેબિટો લાઈફમાં આપણે લાવવી જોઈએ
બીજું કે ઘણા બધા લોકોનું પેટ મોટું થઈ ગયા પછી ઘણી બધી વખત એવું લાગે કે લેડીઝને બદલે જેન્ટ્સને પણ પ્રેગ્નન્સી છે, તો આવું લાગે ત્યારે એ પોતાની આ જે બહાર જે મેદસ્વિતાને પહેરીને ચાલે છે, મતલબમાં કે પેટ મોટું છે દેખાય છે, તો એને પણ એ લોકો સ્માર્ટનેસ વાપરે છે કે મોટું પેટ એ તો સુખી ઘરની નિશાની કહેવાય, પણ ખરેખર પેટ મોટું થયા પછી કોઈને પણ પોતાના જે કપડાં પહેરવા છે તે ગમતા નથી, લુક સારો લાગતો નથી, પણ એક વખત વધી ગયા પછી આપણા હાથની વાત નથી, કેમ કે ઘણા બધા મહા મહેનત પછી લોકોના વજન ઘટતા હોય છે અને ઘણા બધા લોકો આખું આખું વર્ષ મહેનત કરે ત્યારે 2-2.5 કિલો માંડમાંડ ઘટ્યું હોય છે, અને જેવું દિવાળી આવે અને બહાર હરવા ફરવા જાય, 10 દિવસ ફરીને આવે અને 2 કિલોને બદલે 5 કિલો વધારીને આવે. આપણે વજન તો ઘટાડીએ છીએ પણ શરૂઆતનું જે 10-15 કિલો વજન હોય છે તે ઘટી જાય છે, પણ પછીનું વજન છે જે બેલી ફેટ કહેવામાં આવે છે એને ઘટાડવા માટે આપણે અમુક ઉપાયો જોઈએ. તો સૌથી પહેલો ઉપાય છે કે ભૂખ લાગે ત્યારે જમવું અને દિવસમાં 2 જ વખત જમવું. જ્યારે તમને સવારે ભૂખ લાગે ત્યારે તમે જમો, ત્યારે મોડેકથી જો તમે જમ્યા હોય છો તો તમને બપોરે એટલી બધી કકડીને ભૂખ લાગતી નથી, તો સાંજના સમયે જલ્દી ભૂખ લાગી જાય છે. તો એમાં 2 ફાયદા થાય છે. એક તો તમે સૂર્યપ્રકાશની હાજરીમાં ભોજન જમો છો તો ત્યારે તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ સારું હોય છે, અને સાથે સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં લીધેલો ખોરાકની અંદરથી આપણને સારી એવી કેલેરી પણ બર્ન થાય છે અને તાકાત પણ મળે છે, અને આપણું ખોરાક સારામાં સારી રીતે પચે છે. જે ખોરાકની અંદરથી જે આપણને કેલેરી મળી છે એને તમે સારામાં સારી રીતે બાળી શકો અને તેમાંથી એનર્જી ઉત્પન્ન કરી શકો એવી એક્ટિવ લાઇફસ્ટાઈલ કરવી, અને લો કેલેરી ફૂડ ખાવાથી ખોરાક જલ્દી પચે છે. અને બીજું કે એને બીજી એક સિસ્ટમ છે કે અનાજને હંમેશા શેકીને પછી ખાવો જોઈએ. તો જ્યારે અનાજને આપણે શેકીને ખાઈએ છીએ ત્યારે લેખન કર્મ કરે છે, એટલે કે ફેટને તોડી તોડીને બહાર કાઢે છે અને ચરબીને ઘટાડવામાં મદદ કરે છે. શેકેલા અનાજની અંદર પાયારોડેક્સ્ટ્રિન નામનું એક તત્વ રહેલું છે જે ખોરાકને ગ્લુટોન વધવા નથી દેતું અને પચાવવામાં મદદ કરે છે. તો એની અંદર આપણે એવા કયા અનાજ લઈ શકીએ કે જેના કારણે આપણી બેલી ફેટને આપણે એક્સ્ટ્રા ફેટ વધે નહીં ને જે ફેટ છે એ તોડી તોડીને આપણે બહાર કાઢી શકીએ? તો એના માટે સૌથી પહેલું છે જવ. તો જવ એવી વસ્તુ છે જે પોતે પચવામાં ઘણા હળવા છે, સાથે સાથે ચરબીને ઘટાડે છે અને ચરબીની સાથે સાથે આપણી જે ચરબી છે એને ખોતરી ખોતરીને કાઢે છે, મતલબમાં કે ખૂણે ખાચરે પડેલી ચરબીને બેલી ફેટને તોડવાનું કામ કરે છે, અને સાથે સાથે કફ કંટ્રોલ કરે છે, એટલે કે કફની વૃદ્ધિના કારણે જો મેદસ્વીતા આવતી હોય તો એને પણ અટકાવે છે, અને કફ કંટ્રોલ કરવાના કારણે ઓવરવેટ હવેથી નહીં થઈએ આ આપણે સાબિત થઈ શકે છે. સાથે સાથે જવ ખાવાથી ઝૂલે અને ઘઉં ખાવાથી ફૂલે, તો જવ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે. ત્યાર પછી છે રાગી, ખાસ કરીને એમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ છે. આજુબાજુના ડાંગ વિસ્તારના જે લોકો છે એ મોટા ભાગે રાગીનો જ ઉપયોગ કરે છે, એ લોકોના સ્વાસ્થ્ય ખૂબ જ સારા હોય છે. રાગીની અંદર ટ્રિપ્ટોફેન નામનું અમાઇનો એસિડ આવેલું છે જે ભૂખ બહુ ઓછી લગાડે છે, જલ્દીથી ભૂખ લાગવા દેતું નથી, અને જેના કારણે ઓછી ભૂખ લાગવાના કારણે પણ વજન ઘટાડવામાં આપણને ખૂબ જ મદદ કરે છે. એની અંદર વિટામિન ડી આવેલું છે, કાર્બોહાઈડ્રેટ આવેલું છે, વિટામિન સી આવેલું છે, વિટામિન ઈ આવેલું છે, અને જેના કારણે કોલેસ્ટ્રોલ લેવલને પણ નીચું લાવવામાં આપણને હેલ્પ કરે છે. રાગીની અંદર ઉચ્ચ ફાઈબર અને પોલીફિનોલ્સ હોય છે, ગ્લુકોઝના લેવલને કંટ્રોલમાં રાખે છે, જેના કારણે હાર્ટ ઉપરની બર્ડન ઓછી થાય છે, અને સાથે સાથે ડાયાબિટીસ અને હૃદયરોગમાં પણ સારું થાય છે, કેમ કે હાઈ બ્લડ પ્રેશરમાં પણ આપણને આનાથી ઘણી બધી રાહત મળે છે. અને ત્યાર પછી છે બાજરી. ભારત, આફ્રિકા અને ચીનની અંદર ભરપૂર પ્રમાણમાં જે ખવાતું કોઈ અનાજ હોય તો તે બાજરી છે. બાજરીની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં ફાઈબર છે, વિટામિન એ છે, મિનરલ્સ છે, અને ગ્લુટોન મુક્ત છે, કે જેના કારણે અંદર કોઈ પણ પ્રકારનું સુગર, નેચરલ સુગર પણ નથી, જેના કારણે ખોરાકને પચવામાં ખૂબ સારું પડે છે. અને જે લોકોને ડાયાબિટીસ કંટ્રોલ કરવું છે એમણે ખાસ કરીને ઘઉં ઓછા કરી અને બાજરીનો ઉપયોગ વધારે કરવો જોઈએ. સાથે સાથે ઉચ્ચ ફાઈબર પણ એનામાં છે અને ગ્લાયસેમિક ઇન્ડેક્સ એનો લો છે,
એટલે કે ધીમું ધીમું પચે છે, એના કારણે વધારે જલ્દીથી ભૂખ લાગતી નથી અને પોષક તત્વોથી ભરપૂર છે. અને બાજરીના ફાયદા તો જેટલા કહીએ એટલા ઓછા છે. ખાસ કરીને જે લોકો ભારતના લોકો છે, જે લોકો ગામડામાં રહેલા લોકો છે, સૌરાષ્ટ્રવાસી છે, એવા તમામ લોકોના ડીએનએમાં બાજરો બોલે છે. કેમ કે પૂર્વજના પૂર્વજોના સમયથી બાજરો ભરપૂર પ્રમાણમાં લોકો ખાઈ રહ્યા છે અને જેના કારણે પોતાના સ્વાસ્થ્યને પણ સારું કરી રહ્યા છે. તો બાજરો ખાવાથી ચયાપચયની ક્રિયામાં પણ ખૂબ ફાયદો થાય છે અને જેના કારણે વજન પણ ઘટે છે. કેમ કે એ પચવામાં હેલો છે, સાથે સાથે મેગ્નેશિયમ, આયરન, ઝીંક જેવા વિટામિન્સ અને ખનિજ તત્વોથી ભરપૂર છે. તો આ જે આપણે જે દાળની વાત કરી તે આપણા શરીરની અંદર વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી છે. સાથે સાથે લીલા શાકભાજીને પણ, જે લીલા શાકભાજીની કેલેરી બહુ બિલકુલ ઓછી છે, 100 ગ્રામે 20 કેલેરી છે, જેના કારણે તમે 100 ગ્રામ લીલા ચણા ખાઓ તો એની કેલેરી માત્ર 20 છે, પણ 100 ગ્રામ ચણાના લોટના ભજીયા ખાઓ તો એની કેલેરી 500 છે. તો આ વસ્તુ આપણને શીખવા મળવી જોઈએ કે લીલા શાકભાજી, સલાડ અને એવા આપણે ખાવા જોઈએ કે જેના કારણે એની કેલેરી જેટલી લો છે કે આપણું પેટ પણ ભરાઈ જાય છે અને વધારે કેલેરી શરીરમાં જતી નથી. અને એમાંથી ઘણા બધા લીલા શાકભાજીમાંથી સારા પોષક તત્વો આપણને મળી રહ્યા છે. ખાસ કરીને આપણે કહીએ તો સૌથી પહેલું છે દૂધી. તો દૂધીનો રસ સ્વાસ્થ્ય માટે સારો છે, આપણે બધા જાણીએ છીએ. ઘણા લોકોને કોલેસ્ટ્રોલ અને બીપી હોય એવા લોકો પણ હાર્ટને સારું કરવા માટે દૂધીનો રસ પીતા હોય છે. દૂધીની અંદર વિટામિન, મિનરલ અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં આવેલું છે, તો સ્વાસ્થ્ય માટે એ પણ જરૂરી છે. સાથે સાથે બેલી ફેટને ઘટાડવા માટે પાલકની ભાજી આપણા સ્વાસ્થ્ય માટે સારી છે. એમાં આયરન ભરપૂર પ્રમાણમાં છે. જે લોકોનું હિમોગ્લોબિન ઓછું હોય એવા લોકોને ડૉક્ટર પાલક ખાવાનું સજેસ્ટ કરતા હોય છે. કોલીફ્લાવર, જેને આપણે ફૂલગોબી કહીએ છીએ, તો એ પણ પ્રોટીન અને ઓછી કેલેરીનું કોમ્બિનેશન છે, કે એ પણ સ્વાસ્થ્ય માટે સારું છે. અને એને આપણે બાફીને પણ ખાઈ શકાય છે, એનો સૂપ બનાવીને ખાઈ શકાય છે. તો ઘણી બધી રીતે આપણે આપણા માટે ઉપયોગી છે. અને સાથે સાથે રીંગણા, તો રીંગણાની અંદર પણ ઉચ્ચ ફાઈબર છે, વજન ઘટાડવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. રીંગણમાં ચરબી તોડવાની તાકાત છે અને એની કેલેરી લો છે, એટલે કે ઓછી કેલેરીનું એ શાક છે, કે જેના કારણે આપણે વજન ઘટાડવામાં ભરપૂર ઉપયોગ કરી શકીએ છીએ. લીલી ડુંગળી, એ ચોક્કસપણે વજન ઘટાડવામાં કામ લાગે છે. કેમ કે લીલી ડુંગળી છે એક જાતનો ગરમ પદાર્થ છે, જે લોહીને પણ પતલું કરવામાં કામ આપે છે. તો વજન ઘટાડવામાં ઓફિસલી કામ આપે, કેમ કે વજન જો લોહી પતલું કરતું હોય તો ચરબીને પણ તોડતું હોય, તો ચરબી તોડવામાં મદદ કરે છે. અને શરીરની અંદર રહેલા પચેલા ખોરાકને જે એનો જે કચરો બને છે મળ, તો મળને બહાર કાઢવામાં મદદ કરે છે. તો એના કારણે કોન્સ્ટિપેશન રહેતું નથી, પેટ સારામાં સારી રીતે સાફ થાય છે. પણ આયુર્વેદના નિયમ પ્રમાણે ડુંગળી બપોર પછી ન લઈએ તો વધારે સારું, કેમ કે બપોર પછી ડુંગળીનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય હાનિકારક. કેમ કે આયુર્વેદમાં નિયમ છે કે કેરી, કાંદો અને દહીં બપોર પછી નહીં, તો એને આપણે ભરપૂર પ્રમાણમાં ખાવું જોઈએ. ખાસ કરીને ઉનાળાની સિઝનમાં વધારે ડુંગળી ખાવી જોઈએ, જે શરીરમાં ગરમીને કંટ્રોલ કરે છે. અને ખાસ કરીને જે લોકો શ્રમજીવીઓ છે, વધારે મહેનત કરી રહ્યા છે, એવા તમામ લોકોએ ડુંગળી ખાવી જોઈએ, કેમ કે એના માટે પણ સ્વાસ્થ્ય માટે સારી છે. શાકભાજી છે એક જાતનું આપણું કોમ્પ્લેક્સ ફાઈબર છે, જે શરીરની અંદર ડૂચાનું કામ કરે છે. ફાઈબરનું પ્રમાણ ભરપૂર હોય છે, જેના કારણે આપણો જે ખોરાક છે એની અંદર ભળી અને શરીરના મળને, આંતરડાને સાફ કરી અને પૂરેપૂરો મળને બહાર કાઢવાનું કામ કરે છે. એટલા માટે લીલા શાકભાજી લેવા જોઈએ. એમાં દરેક પ્રકારના ઉચ્ચ ફાઈબર છે, સાથે સાથે ઘણા બધા પ્રકારના વિટામિન્સ, મિનરલ અને ફાઈબર પણ છે, પ્રોટીન પણ છે. તો એવા ખોરાક આપણે લેવા જોઈએ. પણ શાકભાજીની અંદર એક વસ્તુ આપણે ઉપયોગમાં નથી લેવાનું, ને છે બટાકું. કેમ કે એની કેલેરી હાઈ છે, કેમ કે એ 100 ગ્રામની 100 કેલેરી છે. બીજા બધા શાકભાજીની 100 ગ્રામમાં 20 કેલેરી છે. તો એ પ્રમાણે આપણે કોઈ પણ વસ્તુ જાણ્યા વગર ના લઈએ. ઘણી બધી વખત આપણને એમ થાય કે 2 બટાકા બાફીને ખાઈ લઈએ અથવા તો 1 શક્કરિયું બાફીને ખાઈ લઈએ, તો બરાબર, તો એ નથી ખવાતું. કેમ કે એની અંદર પૂરતા પ્રમાણમાં સ્ટાર્ચ પણ છે અને સુગર પણ છે, જે વજન વધારવામાં ઉપયોગમાં આવે છે. ઘણા બધા લોકોને જમતી વખતે બોલવાની આદત હોય છે, તો
તો જમતી વખતે બોલવાના કારણે એમનું જે જમવાનું જે ફોકસ છે ખોરાક ઉપર રહેવું જોઈએ તે રહેતું નથી. ઘણી બધી વખત વાતોમાં વાતોમાં અડધું ભોજન લેવાય જાય ત્યાં સુધી સ્વાદની પણ ખબર પડતી નથી, કેમ કે આપણું ધ્યાન બિલકુલ આપણા ભોજનમાં નથી હોતું, વાતોમાં હોય છે. તો ખાસ કરીને જ્યારે આપણે જમતી વખતે બોલીએ નહીં ત્યારે આપણે શું જમી રહ્યા છીએ એનું આપણને ભાન રહે છે, સાથે સાથે દરેક ખોરાકને આપણે એન્જોય પણ કરી શકીએ છીએ, એનો સ્વાદ પણ લઈ શકીએ છીએ. અને જો તમે નિરાતે જમો તો જે તમે ભોજન વાત કરતાં કરતાં જેટલું કેલેરીનું ભોજન લો છો એનાથી અડધી કેલેરીના ભોજનમાં પણ આપણું પેટ ભરાઈ જાય અને આપણે એન્જોય કરી અને સારામાં સારી રીતે ચાવીને જો ભોજન લઈએ તો આપણું વજન ક્યારેય વધતું નથી. કેમ કે જ્યારે વાતો કરતા હોઈએ છીએ ત્યારે આપણને ખબર રહેતી નથી કે આપણે કેટલું જમ્યા અને કેટલી કેલેરી આપણે ઇન્ટેક કરી લીધી. વાત કરતાં કરતાં જ્યારે જમીએ ત્યારે ઓવર ઇટિંગ પણ થઈ જાય છે અને વાત કરતાં કરતાં જમીએ ત્યારે આપણે ચાવીને જ નથી જમતા, તો ખોરાકનું પાચન તંત્ર બગડે છે, પેટનું પાચન તંત્ર બગડે છે અને કે એના કારણે ખોરાક પચતો નથી અને ખોરાક પચે નહીં તો ખોરાક સડે અને સડે તો એની અંદરથી ગેસ અને કબજિયાત થાય અને જેના કારણે તમામ રોગોનું ઉદ્ભવ સ્થાન આપણું પેટ છે, અપચો છે, ગેસ છે અને કબજિયાત છે. જ્યારે જમતી વખતે બોલીએ છીએ ત્યારે આપણો જે ખોરાક છે અન્નનળીમાં જવાને બદલે પેલું ડાકણ બંધ થતું નથી જેના કારણે શ્વાસનળીમાં જતું રહે છે અને એના કારણે ઘણી બધી વખત આપણને આપણો જે ખોરાક છે એનો અંતરાવ આવે છે કે અંતરે રહી જાય છે જે કહીએ છીએ, જેના કારણે આપણને ખાંસી પણ ચડી શકે છે અથવા તો આપણી એવી હાલત થઈ જાય છે કે આપણા શ્વાસને આપણે પાછો વાળી શકતા નથી. તો એના માટે જમતી વખતે ક્યારેય ન બોલવું જોઈએ, કેમ કે એમને જે ખોરાકને જે ઉપરનું ઢાંકણ બંધ થવાની જે પ્રોસેસ છે એ વ્યવસ્થિત રીતે થઈ શકતી નથી અને એના કારણે આપણો જે કોળીઓ છે એનો જે બોલ્સ બનેલો હોય છે તે અન્નનળીમાં જવાને બદલે થોડુંક એવો ખોરાક શ્વાસનળીમાં અટકાઈ જાય છે અને જેના કારણે આપણને ખાંસી ચડે છે. તો આવું ક્યારેય પણ ન થાય એના માટે જમતી વખતે બિલકુલ બોલવું ન જોઈએ. અને ત્યાર પછી છે જંક ફૂડનું સેવન કરવું. ઘણી બધી વખત આપણને એવું થાય છે કે ઘણા સમયથી આપણે વેટ લોસ પ્રોગ્રામમાં છીએ અને ઘણા સમયથી ખાધું નથી તો ક્યારેક આપણે જંક ફૂડ ખાઈ લઈએ તો એમાં કાંઈ વાંધો નહીં, પણ જ્યારે તમારો વેટ લોસ થઈ ગયો છે ઓલરેડી પણ જ્યારે બેલી ફેટને તમે ઉતારી રહ્યા છો ત્યારે આવી ભૂલ ક્યારેય પણ ન કરો. કેમ કે આખા એ 15 દિવસ તમે જો ખૂબ મહેનત કરીને બેલી ફેટને તોડવામાં મહેનત કરી છે પણ એક જ સમયે તમે જ્યારે જંક ફૂડ ખાઈ લો છો ત્યારે એ જંક ફૂડ છે એ તમારા બેલી ફેટને તોડતા અટકાવવાનું કામ કરે છે, કેમ કે એની અંદર સુગર છુપાયેલું છે અને એ સુગર છે એ બેલી ફેટને તોડવામાં નિષ્ફળતા આવે છે. અને ખાસ કરીને જ્યારે આપણે જંક ફૂડ ખાઈએ છીએ ત્યારે એમાં ઘણી બધી વખત મેંદાનો ઉપયોગ થાય છે, મેંદો પચવામાં ખૂબ જ ભારે છે, ચીકણો પણ છે, જે આંતરડામાં ફસાઈ જાય છે, ચોંટી જાય છે. અને રિસર્ચ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે મોટાના પેટમાંથી મેંદો 1.5 મહિને બહાર નીકળે છે, તો નાના બચ્ચાઓની શું હાલત થતી હશે આપણે જાણી શકીએ છીએ, સમજી પણ શકીએ છીએ. માટે ક્યારે પણ બેકરી પ્રોડક્ટ લેવી ન જોઈએ, કેમ કે મેંદાના લોટ અને સુગર બંને પ્રોપર ફેટ ઊભું કરે છે, એમાંથી જ બને છે. એટલા માટે એ ખોરાક ક્યારે પણ ન લેવો જોઈએ અને જેના કારણે આપણે તદ્દન પેટની ચરબી તોડી શકતા નથી, કેમ કે આની અંદર મનને કાબુ કરવું ખૂબ જ જરૂરી છે અને પ્રોપર વેમાં તમે ચાલો તો જ તમારી બેલી ફેટ છે તૂટે, નહીં તો તૂટતી નથી. કેમ કે મનને મક્કમ ન કરવાથી ક્યાંક ને ક્યાંક કંઈનું કંઈ ખવાઈ જાય છે અને આવું ખવાઈ જવાના કારણે જ આપણે આપણા વેઇટને કંટ્રોલ કરી શકતા નથી, બેલી ફેટને કંટ્રોલ કરી શકતા નથી. ત્યાર પછી ઘણા બધા લોકો મોડી રાત્રે પીઝા ખાવા માટે જાય છે. પીઝાની અંદર જે ચીઝ અને જે એવી વસ્તુઓનો ઉપયોગ થાય છે જે બેડ ફેટ છે અને એક ગ્રીસનું કામ કરે છે, એને તોડવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે અને એ પચતા જ નથી, જેના કારણે પાચન તંત્ર પણ નબળું થાય છે. બર્ગર પણ એવી વસ્તુ છે કે પચવામાં અઘરું છે અને વારંવાર મોડી રાત્રે આ ખાવાથી ખોરાક બરાબર પચતો નથી, જેના કારણે અંદર એસિડ ઉત્પન્ન થાય છે અને આ સિવિયર એસિડ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે સવારના ઉઠતાની સાથે જે એસિડિટી ફીલ થવી એનું મેઇન કારણ એ જ છે કે તમે રાત્રિના સમયે આવો વધારે કેલેરી વાળો ખોરાક તમે લઈ રહ્યા છો. ત્યાર પછી છે પેસ્ટ્રી, કુકીઝ અને કપકેક. આ જે આપણે ખાઈ રહ્યા છીએ એમાં ખાસ કરીને સુગરનું પ્રમાણ વધારે છે, મેંદાનું પ્રમાણ વધારે છે અને જે ચરબી બિલકુલ તોડવા દેતું નથી.
ચાલવું એ સંપૂર્ણ કસરત છે એવું કહેવામાં આવે છે, પણ ચાલવાની પણ એક રીત છે. ક્યારે ચાલવું, કેવી રીતના ચાલવું આ પણ શીખવું જરૂરી છે. ચાલવું મતલબ કે ધીમું ધીમું ચાલવું, અને ધીમું ધીમું ચાલવાથી મતલબમાં તમારી જે રિધમ છે એ પ્રમાણે ચાલવું. વધારે પડતું સ્પીડમાં ચાલવાથી પણ સ્વાસ્થ્યને નુકસાન થાય છે, તો તમારી જે રિધમ છે એ પ્રમાણે જ્યારે તમે ચાલો ત્યારે ચાલવાથી ખાસ કરીને પેટની ચરબી ઓછી થાય છે. ચાલીને વજન ઘટાડનારા લોકોને સૌથી પહેલા પેટની ચરબી જ ગાયબ થાય છે. ખાસ કરીને જમ્યા પછી 40 થી 45 મિનિટ પછી અથવા તો 1 કલાક પછી ચાલવું જોઈએ. જ્યારે આપણે વ્યવસ્થિત રીતે ચાલીએ છીએ ત્યારે સૌથી પહેલા તો લોહીનું પરિભ્રમણ સારું થાય છે, એટલે કે બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. હૃદયમાં રક્ત સંચાર સારો થવાના કારણે હાર્ટને લગતી પ્રોબ્લેમ્સ પણ સારી થાય છે. ખાસ કરીને સવારે પણ મોર્નિંગમાં જાગતાની સાથે ગરમ પાણી પી અને પોતાનું બોડી ડિટોક્સ કરી અને પછી ચાલવા નીકળવું જોઈએ, તો જેના કારણે સવારનો જે શુદ્ધ વાયુ છે જેને ઓઝોન વાયુ કહીએ છીએ એ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપણા બોડીમાં પૂરું પાડે છે અને શુદ્ધ હવા પણ મળે છે. કમસે કમ 100 ડગલાથી લઈ અને 500 ડગલા સવાર સાંજ 2 ટાઈમ ચાલવું જોઈએ. પણ અમારા ક્લબની અંદર જે રિઝલ્ટ આવી રહ્યા છે એ રિઝલ્ટનું કારણ એ છે કે અહીંયા જે એક્સરસાઇઝ કરાવવામાં આવે છે તે એ હોય છે એરોબિક્સ, અને વ્યક્તિને કહેવામાં આવે છે કે તમારે જરા પણ બર્ડન વગર તમારાથી જેટલી થાય એટલી તમારે કસરત કરવાની છે. એટલે કે શરૂઆતમાં 5 મિનિટથી શરૂઆત કરીને ધીમે ધીમે કરતા એ વ્યક્તિ સારામાં સારી રીતે રિધમથી એરોબિક્સ કરે છે, અને જેમ જેમ એની તાકાત વધતી જાય, સ્ટેમિના વધતો જાય, એનર્જી વધતી જાય, અને ધીમે ધીમે કરીને 1 કિલો 2 કિલો 3 કિલો 5 કિલો 7 કિલો વેઇટ લોસ થતો જાય, એમ એમ એની જે એરોબિક્સ કરવાની શક્તિ છે તે વધતી જાય છે, અને ધીમે ધીમે કરીને એ વ્યક્તિ સારામાં સારી રીતે એરોબિક્સ કરી શકે છે. એરોબિક્સ એવી કસરત છે જે ઘરે પણ થઈ શકે છે, હળવી કસરત છે અને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. નાનું બાળક પણ કરી શકે છે અને મોટી ઉંમરના લોકો પણ કરી શકે છે. અમે સન્ડે વીકમાં 1 વખત અમે ગરબા કોમ્પિટિશન રાખીએ છીએ, ડાન્સિંગ રાખીએ છીએ, જેના કારણે મોટી ઉંમરના લોકો પણ જેમણે જિંદગીમાં પણ ડાન્સ નથી કરેલો હતો એવા તમામ લોકો અહીંયા ડાન્સ પણ કરે છે અને પોતાની જાતને મજા પણ આપે છે, એન્જોય કરે છે, જે જિંદગીમાં ક્યારેય નથી કર્યું એવું એન્જોયમેન્ટ અહીંયા કરતા હોય છે. અને આવી રીતના ગરબાની કોમ્પિટિશનમાં પણ નંબર લે છે, ગિફ્ટો પણ લે છે, અને એ બધાને એપ્રિશિએટ કરવામાં આવે છે, બધાને ગિફ્ટો આપવામાં આવે છે, અને આવી રીતના વીકમાં 1 વખત સેલિબ્રેશન કરવામાં આવે છે, જેના કારણે તમે સારામાં સારી રીતે રમતા રમતા ન ખબર પડતા ખાતા પીતા તમારું બેસ્ટ રીતે વજન ઘટાડી શકો. માત્ર અહીંયા જ નહીં પણ તમારી આજુબાજુમાં ઘણા બધા એવા સેન્ટરો હશે જેમાં લોકો વજન ઘટાડવા જઈ રહ્યા હશે, તો તમે પણ ત્યાંનો સંપર્ક કરી શકો છો. જો તમારી આજુબાજુમાં ક્યાંય વેટ લોસ સેન્ટરો નથી તો તમે તમારી ઘરે બેસીને પણ સારામાં સારી રીતે તમારું વેટ લોસ કરી શકો છો, ઘરે બેસીને એરોબિક્સ કરી શકો છો. ગાઈડલાઇન્સ લઈને, ન્યુટ્રિશન લઈને તમે તમારું 100% તમે જેવું ઈચ્છો છો તેવું તમારું બોડી બનાવી શકો છો. વેટ લોસ કરીને બોડીને શેપમાં લાવીને તમારા વજન વધવાના કારણે જે તકલીફો આવી છે આ બધી તકલીફોને પણ તમે દૂર કરી શકો છો. એના માટે ઘણા બધા એવા એક્સપિરિયન્સ થયેલા લોકોના વિડીયો શેર કરવામાં આવ્યા છે, એ વિડીયોને પણ તમે જોઈ શકો છો. અમારા કોચ સાથે સંપર્ક કરી શકો છો, જે હેલ્પલાઇન નંબર ઉપર નંબર આવી રહ્યો છે એ અમારા સેન્ટરનો પોતાનો નંબર છે, એમાં તમે ડાયરેક્ટ અમારી સાથે કોન્ટેક કરી શકો છો. તમને કોઈ ક્વેશ્ચન હોય છે, કોઈને કંઈ જાણકારી મેળવવી હોય છે તો એના માટે પણ તમે અમારી સાથે જોડાઈને જાણકારી મેળવી શકો છો. ધન્યવાદ.